हरे राम हरे राम राम सुंदर मजन आभया भागवत यात्रा नो प्रारंभ करी रिया छिया बोल राधा कृष्ण महिला मंडल तेमा समस्त कोठारी गांव आयोजित भागवत महोत्सव कथा मंडप अंदर वृंदावन धाम के अंदर उपस्थित आप सब श्रोताजन भक्तजन भाइयों बहनों युवा मित्रों कथा प्रारंभ में व्यास अपने जय जय माता जी जय माता जी जय भगवान जय भगवान। भगवान नीलकंठ महादेव ना पुजारी ने कहे के तेओ दादा ने साल वटाड़ी ने स्वागत करे
भागवत भगवान की। मनु भाई भीम भाई गोलनाता अहिया स्टेज पर आवे श्री भागवत भगवान की जय। आज 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 सखी हमारे आगे कंचन भरिष्या सुंदर मजा लिया कथा भागवत साहबे जमे पोताना शब्द मां कीधु કે ગંગામાં સ્નાન કરી માણસ તનથી પવિત્ર પણ આ કથા દ્વારા તનથી અને મનથી માણસ પવિત્ર થઈ જાય છે એવી આપણી આ દિવ્ય કથા। ભગવાન મુરલીધરની મહે ભગવાન કૃષ્ણ શનૈયાની અસીમ કૃપા ભગવાનની કરુણા અને એના ભાગરૂપે આ કોઠારી ગામની અંદર ભાગવત કથા જન્મ જન્માંતરમાં જ્યારે પુણ્ય ભેગા થયા અને ત્યારે એમ કહે છે કે જે પુણ્યના પ્રતાપે આવી કથાઓ આપણને પ્રાપ્ત થતી પણ જન્મ જન્માંતર ના પુણ્ય ભેગા થાય સત્કર્મ અને એ સત્કર્મ જયારે પુણ્ય જમા થાય અને એ પુણ્ય ના પ્રતાપે આવી કથાઓ આપણને પ્રાપ્ત થાય। બાકી તો ભગવાન સત્યનારાયણની પૂજા કરવી હોય ને કોઈ પણ નથી થઈ શકશે। ભગવાન સત્યનારાયણની કથા કરવી હોય અઢી કલાકની કે બે કલાકની કથા હોય પણ વરસ બબ્બે વરસ થઈ જાય અને ભગવાન સત્યનારાયણ પધારે નહીં। ભગવાન નારાયણની કૃપા નથી ત્યાં સુધી એ જીવ ભગવાન સત્યનારાયણની પૂજા પણ કરી શકતો નથી। તો આ તો 7 દિવસ જેવી વાત મૂકીએ મંડળ ની અંદર ગામની અંદર આગેવાનોની આગળ રજૂઆત કરીએ કે ભાગવત સત્સંગ આયોજન કરવું છે ઘણા બધા પ્રશ્નો ઘણી બધી વિટમણાઓ ત્યારે કેવા પણ આપણને શબ્દો સાંભળવા મળે કોઈને મુખેથી કે ભાગવત કથા કરવી છે કેમ થાય ખબર છે ત્યારે કેવું પણ સાંભળવા મળે હાલી નીકળ્યા કથા કરવા ભાગવત સત્સંગ કોઈ નાનું મોટું કામ નથી કેટલી બધી વ્યવસ્થાઓ કરવી પડે મંડપોની વ્યવસ્થા કરવી પડે બ્રાહ્મણની વ્યવસ્થા શાસ્ત્રીની ઉતારાની વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ સંગીત વાળા ખૂબ બધી વ્યવસ્થા કરવી પડે ને ત્યારે ભાગવત કથા થાય આવું પણ આપણને સાંભળવાનું સંકલ્પ માણસ કરે પણ
અને એ સંકલ્પ તમારો મારો જો દ્રઢ બની જાય, શ્રદ્ધાથી ભરેલો હોય, વિશ્વાસ પૂર્વકનો સંકલ્પ હોય આપણો, ત્યારે ચોક્કસ વાલા એ સંકલ્પ ની અંદર ભગવાન નિવાસ કરી જાય અને ભગવાન તમને ને મને ઉર્જા ને એક સહયોગ આપે. સંકલ્પ દ્રઢ જોઈએ, શ્રદ્ધાથી ભરેલો જોઈએ, વિશ્વાસ પૂર્વક ભવાની શંકરો વંદે, શ્રદ્ધા વિશ્વાસ રૂપી શ્રદ્ધા ને વિશ્વાસ ભગવાન નું નિર્માણ થાય અને એની સાથે સંકલ્પ લેવામાં આવે ત્યારે એમ કહે છે કે ભગવાન ની કૃપા થઈ જાય અને એ કાર્ય થઈ જાય. જન્મ જન્માંતર ના જે કઈ પણ આપણા પુણ્ય ભગવાન શ્રી હરિ ની કૃપા, ભગવાન નીલકંઠ મહાદેવ ની કૃપા, ત્યારે ભલા આ બધું શક્ય છે. આપણે એમ માનીએ કે પૈસા સ્થિત થાય આ બધું ત્યારે આપણી માનસિકતા એવી હોય ને, કારણ કે મનુષ્ય છે એટલે નથ લેવા સંકલ્પ તમને મને નથ લેવું જોઉં છું, એમ થાય કે આ બધું પૈસા છે પણ વાલા એકલા પૈસા થી પણ આ શક્ય છે, એકલા પૈસા ના થઈ શકે, પૈસા જરૂરી છે વાત સાચી છે, પૈસા સાથે થાય નહીં પણ એકલા પૈસા થી. ભગવાન ઘણી જગ્યાએ ગામ ની અંદર ભગવાન નો વાસ એક દાન વિચાર કરે, મોટા મોટા બંગલા હોય ભગવાન ની કૃપા થાય પણ ક્યારે બ્રાહ્મણ ની ધર્મ ની નથી થઈ, સંતો ને મહાપુરુષો ની ધર્મ ની નથી થઈ, તો એ વૈભવ કામ 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 ખૂબ વૈભવ ખૂબ સંપત્તિ અઢળક પૈસો હોય ક્યારે ભાણા સત્કર્મ કરી ના શકે, દાન ના કરી શકે, બ્રાહ્મણ ની સેવા ન કરી શકે, તે વૈભવ ની સંપત્તિ માં વાલા જોડ કોઈ કામ ની નહીં. આખી જિંદગી હાય હાય કરી કરી ભેગું કરી કરી મરી જાઉં, પણ પાછા ભગવાન જો ધન નો સંપત્તિ આપ્યો હોય તો ક્યારે એને ઈશ્વર માં જોડ છો, ક્યારે ઘર ઈશ્વર માં જોડી રહે છે, તમે ભગવાન એવી કૃપા થઈ જાય છે. જેથી હજાર આ હારો રીતિ ગયો તે દિવસે બેડો પાર ન્યાલ થઈ જાય,
એટલું બધું આપે ભગવાન, એટલું બધું આપે હજાર હજાર કેટલું લે જો પણ જે બાકી જિંદગી આપ્યા ઉજાગરા કર્યા, રાત ઉજાગરા કરીને રોજડા જીવન જીવન બધું છે એટલી બધી ગાડીઓ છે, ફોર વ્હીલર હારે કે ભગવાન ભગવાન સમય જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય ભેગા થાય ને વાલા, ત્યારે આવી વિભાગ ગામને આયન થતી હતી. ગામ ની અંદર લગભગ મને એમ છે કે આહે જ્ઞાતિ લગભગ વસવા કરે બરોબર બરોબર. હું તો પણ જેમ એમ પરિવાર હોય કુટુંબ હોય, હું તો એમ સમજુ ગામની કથા તો છે, મહિલા મંડળ આયોજિત કથા તો છે. હું તો એમ માનું ક્યાંથી આવ્યા કે એક આ પરિવાર એક આ કુટુંબની કથા છે, જેમ પૂજ્ય પાંડુ દાદા વસુ થઈ કુટુંબ આ ગામ છે, આ જગત દાદા જે કઈ છે એ પણ મારું એટલે રિયો છે. કારણ કે એક જ જ્ઞાતિ વસવાટ કરે છે અને ભગવાન કૃષ્ણની કૃપાથી આહિરનો આશરો અને એ આહિર આજે ભગવાન ત્રિલોકનો ગણી આપ્યો. પોતાના પ્રાણ પણ આપણા એ છે ભગવાન જન્મ
કઈ કાલે ભગવાન ને પધરા પડી આપણે કરી વાત ની વાત કરી પોથી યાત્રા નો એક કામ નો આપણો દિવસ સમય જેમ જેમ પરિવર્તન થતો ગયો પૂર્વે ગામડા ગામડા ની કથાઓ થતી કડે તબલા બાંધા વડી વડી ગયો ફાળિયું બાંધે પછી એમાં તબલા મૂક્યા મોટો અને પછી શેરી બળાવી આવો આવે જેમ જેમ સમય પરિવર્તન થતો ગયો ત્યાંથી આગળ બેન્ડ પાર્ટી આવી ત્યાંથી આગળ આજના સમયમાં ડીજે આવી ગયા જેમ ગઈ કાલે ડીજે ના તાલે આપણે ભગવાન ની વાત કરી મોટી મોટી માવડી અને પરમાત્મા પધારે વાળા ત્યાં હંમેશા સત્ય આનંદ જ હોય છે એવી શું સમજા ને આપણે ગઈકાલે પોથી આપ્યા પછી આપણે જીભ પ્રાગટ ગયા અને આજ સુંદર મજાની કથા ને એમાં પણ કથાનો પહેલો દિવસ પ્રથમ સંસાર આવો પ્રથમ શ્લોક એ પ્રથમ શ્લોક ને આપણે શ્રી પરમાત્મને નમઃ સચ્ચિદાનંદ રૂપાય Oh, yeah.
चेता भगवान कोई पण ग्रंथ नहीं आवे कथा श्रवण करवी हो कथा सांभळवी हो तो प्रथम पहला एक ग्रंथ में आपने महत्ता ने समझो एनु महत्व एनु माहात्म्य आपने समझो ज्यां सुधी आपने माहात्म्य ने समझ्या नथी માતાન ની કથા સાંભળી નથી ત્યાં સુધી કોઈ ગ્રંથ ની આપણને કથા સમજાય એટલે અહીંયા મહાત્મા કથા શિવ મહાપુરાણ હોય દેવી ભાગવત હોય કે શ્રીમદ ભાગવત એ દરેક ની અંદર પ્રથમ કલા મહાત્મા ની કથા આવે તો આજે કથા છે ઈચ્છે ભાગવત જેનું માધ્યમ આપણી દેશી ભાષા છે ને માધ્યમ એટલે જે યશોદા બધા પોતાના લાલન લઈને આવે શક્ય હોય ત્યાં સુધી એને શાંત રાખજો જેથી આ કથા છે એ કથાનો દોર જે કાંઈ પ્રવાહ છે જળવાઈ રહે કથામાં વિક્ષેપ ન થાય કારણ કે ભગવાનના સાનિધ્યમાં આપણે છીએ ભગવાનના સાનિધ્યમાં હોઈએ ત્યાં સુધી ભગવાનની મર્યાદા જળવાય છે કથાકારની બ્રાહ્મણની કોઈ મર્યાદાની કોઈ વાત છે ને તેની તરફ અમે એમ કહીએ કે અમારી મર્યાદા જળવાય છે પણ તમારે ને મારે આ કથા મંડપમાં જ્યાં સુધી હોઈએ ત્યાં સુધી આપણે ભાગવત જેની આપણે મર્યાદા રાખવી છે આપણે આ ગ્રંથ ધારણ કરીએ છીએ આપણા માથા શબ્દ એ હોય છે અને ભગવાનને માથે ધારણ કરીએ અને સાથે સાથે એટલી બધી મર્યાદા રાખીએ કે પગમાં ચપ્પલ પણ ન આવે આ આદા છે આ ગ્રંથ તો એના સાનિધ્યમાં તમને હું છીએ ભલા ભગવાન સાક્ષાત શ્રી હરિ બિરાજમાન છે તો કેવળ તમારે એટલું કરવાનું છે કે આ કથા મંડપમાં આવ્યા પછી આ ગ્રંથને આપણે ફક્ત મર્યાદા તમે શાંતિ પૂર્વક કથા શ્રવણ કથા સાંભળો મહત્વની કથા સ્વરૂપ નું વર્ણન પરમાત્મા એના હેતુ ભગવાન કૃષ્ણ આ જગત આખા જીવાડે આજે છીએ એમાં પણ ભગવાન કૃષ્ણ ની કૃપા છે અને એની કૃપા છે ને ત્યારે આ બધું શક્ય છે
ભગવાનની કૃપા નથી તો ભલા આ ક્રિયા પણ થઈ શકે. પૃથ્વી પર પરમાત્મા તમારી મારી સાથે છે એમાં કેવળ વર્ણન છે ત્યારે આ બધી ક્રિયાઓ થઈ શકે છે. ત્યારે આ બધા બાકી તો જલ્દી આવી હૃદય સ્વરે હૃદયમાંથી વિદાય લીધી છે. પગા વાલા કુમ કમીલા ભાઈ વતરી જા ઈ બધા સબંધ પૂરા થઈ જાય છે. હાથ પર એક એક મિત્ર હોય તો ઈ તેની હળગાવ દે. જલ્દી કરો જલ્દી કરો. માટે જે પાલન કરશો એવા ભગવાન આદિ વ્યાપાર ઉપાધિ ના બધું લઈને તમે હું સમાજમાં જીવી સંસાર હમણાં જે નીકળી મોડી લઈ લઈ મોડી સારામાં સારી ધૂમધામ આદિ યાદ ઉપાધિ માં જીવી રહ્યા છીએ.
ભગવાન વંદન કરવા ત્રિવિધ તાપમાંથી ભગવાન સચ્ચિદાનંદરૂપાય વિષ્ણોત્પત્યાદિહેતવે શ્રીકૃષ્ણાય નમઃ. ઉદારતા કથાકાર બ્રાહ્મણ એક નહીં, એકલો નહીં, અમે બે નહીં, પણ આ સવારે જેટલા બેઠા હે ભગવાન આપના સાનિધ્ય અંદર, આપના ઘર ની અંદર અમે સૌ ભેગા થઈ અને આપને પ્રણામ કરીએ, આપને વંદન કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ. વયમ નો અર્થ છે અમે સૌ. સંસ્કૃત વ્યાકરણ ની અંદર બધા રૂપ ચાલે. આપણે જેને કહે કે એક વિભક્તિ, દ્વિભક્તિ અને બહુવચન, એક વચન દ્વિવચન ને બહુવચન. અહીંયા વયમ જે શબ્દ છે એ બહુવચન છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વેદવ્યાસ કહે છે કે અમે સૌ ભેગા થઈ અને ભગવાન આનંદ નો જે કઈ પણ સંબંધ છે હાથ સાથે સચ્ચિદાનંદ. દેવને પણ આ
સુંદર મજા અમને કઈ મસ્ત અને સુંદર મજા હાથ હાથ અને હું ધન્ય થઈ જઈ એટલો બધો ધન્ય થઈ ગયો કે ભગવાન આ ત્રણ વસ્તુ મારા જીવનમાં આવી ગઈ અમે ધન્ય મનુષ્ય જીવન ભગવાન ચોરાસી લાખ ભગવાન શ્રી હરિ ભગવાન રાજી ભગવાન ની ખુશી અને મનુષ્ય પરમાત્માના તરફથી મળેલી ભેટ ગોળ ગીત જેને કહી શકાય એ છે મનુષ્ય જન્મ. આ એમ ન મળે વાલા સત્કર્મ ક્યાં કર્યો છે આપણે કે ભગવાન ને ખૂબ ખુશી થઈ ભગવાન ને ખૂબ પ્રસન્નતા થઈ અને ભગવાને કીધું કે હવે દીકરા જા તારું તપ પાકી ગયું છે હવે તું મનુષ્ય છે. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી જો આવા સત્કર્મ ને કથા ના દાન ને ભગવાન ની સેવા ની ભગવાન ની પૂજા ને ભગવાન ની ભક્તિ ને તો મનુષ્ય જન્મ મળ્યો છે સવાલ લાગતો છે મનુષ્ય જન્મ ની જે કઈ ચર્ચાઓ કથા ની અંદર જે કઈ માહિતી તમારે ભગવાન માટે આપણી પેઢીઓમાં આપણા સંતાનો માટે છે એમના પણ સંસારમાં એના સંસારમાં ખૂબ સુખી થાય પરિવારમાં શાંતિ પ્રાપ્ત થાય સંપત્તિમાં વધારો થાય એના માટેના છે. આપણે કદાચ કથા નહીં કરીએ તેમાં ભગવાનને કોઈ ફરક નહીં પડી પડી ગામડે ગામડે નગરે નગરે કથાઓ ખૂબ ચાલે છે પણ આ બધું જે કઈ પણ આપણે એક સત્કર્મ કરી દીધા જે કથાનો પ્રારંભ આપણે કર્યો છે એ બધું છે એ આપણા માટે છે. ભગવાન ક્યારે નથી કહેતા કે તું કથા કર તો યજ્ઞ કર હવન હવન પણ સનાતન ધર્મ આપણો હિન્દુ ધર્મ જે છે આપણા ઋષિ મુનિઓ આપણા ગ્રંથકારો શાસ્ત્રકારો પુરાણો અમને ને મને જે રસ્તા બતાવ્યા છે એ જીવન જીવવું એના માર્ગે હાલવું એ રસ્તા પર ચાલવું એ આપણી ફરજ. ભાગવત સત્સા જે
આવી જા કથા હતો જા ગ્રંથ ની ધરા બોલા એમ કહે છે એ ગામ આમ પવિત્ર થઈ જાય એ ભૂમિ પવિત્ર થઈ જાય દરેક તીર્થો દરેક ધામ દરેક પવિત્ર વસ્તુ એમ કહે છે દરેક ચેતનાઓ અહીંયા પધારે પવિત્ર મનુષ્ય જન્મ ની જે કઈ ફરજ આપણા બીજું કઈ છે પરમાત્મા આપણા નિમિત્ત બને એમાં ભગવાન નો આભાર માનીએ ભગવાન ને કહીએ થેન્ક યુ ગોડ ભગવાન તમારો ખૂબ આભાર તમે અમને એક સારી વસ્તુ સુજાડી અમારા જીવન સારો એક વિચાર અમારા ગામ ની અંદર અમારા પરિવાર એ શુભ વિચાર ભગવાન તમને આપ્યો છે અમને તેમાં તમારો પરમાત્માનો આભાર ભગવાન અમારો કાઈ છે આ બધી તારીખ રેખા થઈ ગઈ આપની કૃપા એવું ન કરીએ પણ ભગવાન ને કે પછી ભગવાન કહે કે આવી જાવ ક્યારે ભગવાન અર્જુન ને કહે કે હમે બધો પ્રણાશ હે ઈ તારું વચન છે ને ત્યારે ભગવાન એવા જીવન સ્વીકાર કરે તોહી દીહી થવા માટે તમારા પર અનુરોધ કરે તેથી ભગવાન તમારું મારું બાવડું ઝાલી પણ હું પણ જ્યાં સુધી હું પણ જીવનમાં છું ત્યાં સુધી ઈશ્વર આવે નહીં ભગવાન કે હવે મને તો તારો રૂપ કોઈ વસ્તુ કરી લઈ જઈએ મારી તો જરૂરિયાત છે ને તારે હવે તો બધું કરી લઈ જઈએ અને પછી એકાદ એવી ઘટના બને જીવન ની અંદર કે એ જીવ એ વ્યક્તિ દરેક જગ્યાએ થી નાસી પાસ થઈ જાય હારી જાય પછી હું કે ભગવાન અને તે જે કઈ કરી કરે તો ભગવાન કે પેલા સ્વીકાર કરતો હતો માણસ હારે છે કોઈ ઉપાય ન હોય કોઈ બારી ન હોય શક્તિ તો બની બધી અજમાવી લે લાખ કે જે કઈ કઈ કરતો હતો બધો કરી લઈ આવે પૈસા છે જે કઈ પણ સામાન પોતાનો હોય એની શક્તિ વાપરી લે છેડા આડે લગાડી લે લાગ લાગ બધું કરી લે પણ છતાં ના મળે પછી આપણે કહે કે ભગવાન હવે તારી કૃપા હવે તું જે કઈ કરી કરી તો ભગવાન કે પેલા જો સ્વીકાર લીધો તો એટલું બધું મૂળું તો હાલ નહીં હું પણ હતો એટલે ભગવાન દૂર ગયા તમારે હું ક્યારે પણ અભિમાન
કી બળદ ગાડા ને હોતે હોતે એને પણ આપણે માના નહી કરી સકટ નો ભાવ જેમ શ્વાન સકટ એટલે ગાડું એને એમ થાય કે આ ગાડું આપણે ઉપાડીને હું આલો હું આલો છે એટલે ગાડું આલે એ જાય ને અભિમાન આવે એ અભિમાન માં પછી એમ કરે એ ઉભો રહી જાય પછી અભિમાન કે હું કરું એક પરિવાર એક પાંચ માણસ પરિવાર હોય એનું આપણે પાલન પોષણ કરતા હોય તો આપણે એમાં કમાવું નહી તારે ખબર પડે કેટલા પરિવાર પણ એ હું પણ જીવનમાંથી જાય ત્યારે ભગવાન શ્રી હરિ વધારે હું જાય પ્રગટે પણ જ્યાં સુધી હું પણ હોય આઈ આઈ સમથે તો ભગવાન કે હવે બધું જ કરી લે અને જેથી જરૂર પડે ત્યારે યાદ કરજે પછી તો ક્યારે પણ એકાદી માળા ના કરી હોય ભાવ પણ જેથી આવા વિપત્તિ ના વાદવા ઘેરાય તમારે મારા જીવનમાં તેથી એવો દીવો થાય નહી તો ખાલી વાટ વાટ ખાલી મનુષ્ય જીવન ની અંદર સત્કર્મ જે કઈ પણ કરીએ છીએ દાન કરીએ ત્યારે પણ અભિમાન ના આવે અને એમ ન કહીએ કે ભગવાન હું કરું છું ભગવાન તો જ છે કેટલું મોટું નેટવર્ક ભગવાન તો એ નરસિંહ મહેતા ને મીરા
જેમ ભગવાન તમને મને બે પગ ને બે હાથ આપ્યા બે આખા આપ્યા જે શરીર તમને મને આપ્યું એ શરીર ઋષિ મે પામો તો એ શરીર વીરા પામો એવું નતું મંદ છે ના જીવન માં કે ભાઈ ભગવાન બે હાથ આપ્યા પર તો મારી ઊંડે સ્વીકારો મહારાજ શામળા મહારાજ શામળા ધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી